गुजरात इन सर्विस डॉक्टर एसोसिएशन द्वारा गुजरातना तबीबोना प्रश्नों माटे रजूआतो करवामां आवेल, परंतु मांगणीઓ નહીં સંતોષાતા એસોસિએશનના આદેશ મુજબ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજથી પેન ડાઉન સ્ટ્રાઇક કરવામાં આવી રહેલ છે તેવું ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર પ્રેમકુમાર કંદરે જણાવેલ હતું। તેમણે વધુમાં જણાવેલ હતું કે તારીખ 24/5/2021 માસ સીએલ રાખવામાં આવશે, છતાં જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 31/5/2021 અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે। આ અંગે ડૉક્ટર પ્રેમકુમાર કંદરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। અમારો જે ખાસ એસોસિએશન છે ઇન સર્વિસ ડૉક્ટર્સ ફેડરેશન, અમારો એસોસિએશન છે જીડા, અને જીડામાં અમારું જે ખાસ અત્યારે ઇન સર્વિસમાં જે ડૉક્ટરો MBBS થયા પછી ગવર્મેન્ટમાં જોઈન્ટ થાય છે એમને જે સમસ્યા થતી હોય એના માટે વાચા આપવા માટેનું આ એક પ્લેટફોર્મ છે। એમાં હાલ હું પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યો છું। આ જે અત્યારે જે અમે ખાસ કરીને જે માંગણીઓ છે કે કોરોના કાળમાં ઘણા બધા સરકાર આગળ રજૂઆત કરી, 2013 રજૂઆત કરી હતી, એ પછી અમે 2017 રજૂઆત કરી હતી, વારંવાર રજૂઆત કરી છે। પ્રેસિડેન્ટ બન્યા પછી હું પણ 2 સાહેબોને મળી આવ્યો અને સતત ટચમાં છે કે અમારા જે આ પ્રશ્નો છે, ખાસ કરીને જે ઇન સર્વિસ તબીબોમાં 7મા પગાર પંચ જે આપણે NPA મળવું જોઈએ, NPA નોન પ્રેક્ટિસ એલાઉન્સ અત્યાર સુધી રાજ્ય સરકાર એ પગારનો ભાગ ગણીને આપતી હતી, એ અત્યારે આ જે 7મા પગાર પંચથી એ કાઢી નાખ્યો છે। એના કારણે શું છે કે અમને જે મેડિકલ ઓફિસરને એનો જે 20-30% પગારમાં લોસ થાય છે એ અમારો મેઇન એ ઇસ્યુ છે। એ ઉપરાંત કેન્દ્રના ધોરણે અમારા જે મેડિકલ ઓફિસરને 6ઠા પગાર પંચમાં એન્ટ્રી પે જે પે બેન્ડ આપવાનું હતું એ નથી આપ્યું, એ પણ અમારી માંગણી છે। સાથે સાથે પ્રમોશનો, અમારા જે ક્લાસ 1 પ્રમોશનોની વાત છે, સેવા સળંગ કરવાની વાત છે, કારણ કે MBBS ડૉક્ટરો છે એ હાજર થઈ ગયા પછી એને 11 ઓર્ડરો અપાય છે, 11 ઓર્ડરો આપ્યા પછી GPSC આવે ત્યારે એ પાસ થાય છે, તો એ સમય GPSC પહેલાંમાં જે નોકરી કરેલ હોય છે એ નોકરી એ ગણાતી નથી। તો અમારી એ માંગણી છે કે એ જે સેવા છે એ સળંગ ગણવામાં આવે, સાથે સાથે જે અમારા નવા મેડિકલ ઓફિસરો MBBS કરીને આવતા હોય, આપણે ખબર છે MBBSની જે એક્ઝામ છે ફાઇનલ MBBS એના પછી નીટ છે એ ટફ હોય છે, અને એ ટફ એક્ઝામ પાસ કરીને જ્યારે ડૉક્ટર MBBS થઈને આવતો હોય ત્યારે એને પાછે એને 11 ઓર્ડર આપતા હોય છે, તો સરકારને અમે એ રજૂઆત છે કે આવાને 11 ઓર્ડર ના આપો, એને એડોક બેજ આપો, જોબ સિક્યુરિટી લાગે, અને જે એનો પગાર ધોરણ છે આપણે 55,000-65,000 પગાર આપીએ છીએ, જ્યારે પ્રાઇવેટમાં એ 80,000-1,00,000 સુધીનો પગાર લે છે, તો એને પણ એ ડિગ્નિટી સચવાય એવો પગાર આપણે બેઝિક શરૂઆતમાં આપવાની વાત છે। પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન સર્વિસના જે નવા ડૉક્ટરો અમારા જે કામ કરતા હોય 2-3 પછી એને પણ PG પોસ્ટ ગ્રેજ્યુએશન MD MS 25% બેઠક અનામત રાખવાની પણ અમારી રજૂઆત છે। ખાસ કરીને ચાર્જમાં જે ચાલતું હોય છે અત્યારે શું છે કે ઉપરના અમારા અધિક નિયામકોથી કરી CDHO અને નીચેની જે કેડરો છે, ખાસ કરીને પબ્લિક હેલ્થ ઓફિસરો છે, એની પોસ્ટો આપણે ખાલી છે, સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ ખાલી છે, જે નિષ્ણાંતોની ક્લાસ 1 એમની એની પણ જગ્યાઓ ખાલી છે, અને RMO ક્લાસ 1 પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તેમાં તાત્કાલિક જે સિનિયર મેડિકલ ઓફિસરને એમાં પ્રમોશન આપવાની વાત છે। ખાસ કરીને જે ટીકુ કમિશન જે ઉચ્ચતર પગાર ધોરણ આપણે મળવું જોઈએ એની પણ અમે રજૂઆત કરી છે કે નિયમિત 1, 2 અને અમારે 3 ટીકુ ઉચ્ચતર પગાર ધોરણ નિયમિત કોઈ પણ વાંધા વચકા વગર આપે એવી અમારી માંગણી છે। સાથે સાથે અત્યારે HRA NPA નાણાં વસૂલાત કરે છે, જે સરકારના બેઝિક જે બંધારણ છે એ મુજબ એ આપણે નાણાં વસૂલ કરી શકાય નહીં એની પણ માંગણી છે। સાથે સાથે ઘણીવાર અહીંયા એવું પણ થાય છે કે ઉપલી અધિકારીઓ, અત્યારે કોરોના કાળમાં આપણે બધા જે લોકોની સેવા કરી રહ્યા છે મેડિકલ ઓફિસર,
એમને નાની અમથી કોઈ ભૂલમાં ઉપલી અધિકારીઓ એમને સજા કરતા હોય છે, ડેપ્યુટેશન કરી નાખતા હોય છે. તો એ પણ અમારો મુદ્દો છે કે મેડિકલ ઓફિસર આટલું સરસ 1.5 વર્ષથી કામ કરે છે અને જો આવું કોઈ પણ એવી નાની ગલતી થાય છે તો તાત્કાલિક એને સજા કરી અને દૂર મૂકી દે છે, ડેપ્યુટેશન પર મૂકી દે છે, એ પણ અમારી માંગણી છે. અને એના ભાગરૂપે અમે 17-22 દરમિયાન પેન ડાઉન સ્ટ્રાઇક ચાલુ કરી છે. આથી અમારા મેડિકલ ઓફિસરો છે એ પોતાનો પેનનો ઉપયોગ કરશે નહીં, ક્યાંય સહી નહીં કરે, ખાસ કરીને દર્દીને તપાસશે, દર્દીને કોઈ નુકસાન ન થાય એવા તમામ પ્રયત્નો કરશે, પ્રસૂતિઓ પણ કરાવશે, મેડિકલ લીગલ કેસ પણ કરશે, પોસ્ટમોર્ટમ પણ કરશે, વેક્સિનેશન પણ કરશે, પણ એનો જે રિપોર્ટ છે એમાં કોઈ પણ જગ્યાએ એ પોતે સાઇન નહીં કરે. એ પછી જો સરકાર અમારી આ જે માંગણીઓનો સંતોષકારક જવાબ નહીં આપે તો 24 તારીખે અમે માસીએલમાં જવાના છીએ. અને એના પછી જો સરકાર અમારી આ માંગણીઓને સંતોષશે નહીં તો 31 તારીખથી ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક પર પણ જવાના છે. અને ખાસ કરીને અત્યારે જે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન છે એમની માંગણી જે સંતોષ કરી છે એ જ માંગણીઓ અમારી છે. તો સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જે રીતે ટીચર એસોસિએશનની માંગણી પૂર્ણ કરી છે એ જ માંગણીઓ અમારી છે, તો અમારી પણ આવો એક જીઆર થાય જેથી કરી અમને આ સ્ટ્રાઇક કરવાની જરૂર ન પડે. અને રાબેતા મુજબ કોરોના કાળમાં કોરોના દર્દીઓની અમારા મેડિકલ ઓફિસર સેવામાં પરત આવી જાય.